માં કોલેજની પરીક્ષામાં ચોરી રોકવા માટે માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે. VNSU એ પરીક્ષામાં ચોરી રોકવા માટેની તૈયારી કરી લીધી છે. સ્ટ્રોંગ રૂમની અંદર લગાવવામાં આવશે CCTV કેમેરા. પેપર કાઢવાથી લઈને સબમિટ કરવા સુધીની ગતિવિધિ પર નજર રખાશે. દરેક કોલેજમાં CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે. IP એડ્રેસ ન આપનાર કોલેજને દંડ પણ ફટકારાશે. VNSU માં 2.25 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં હવે પરીક્ષા લેવાશે. આ પરીક્ષાઓમાં અવનવર ગેરરીતિ આચરવામાં આવતી હોય છે અને ખાસ કરીને જે પેપર લીકની જે ઘટનાઓ છે તે બનતા અટકવા માટે હવે યુનિવર્સિટી દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં યુનિવર્સિટી સંલગ્ન તમામ જે કોલેજો છે તે કોલેજો AP જે સેન્ટર છે તેની સાથે જોડવામાં આવશે. AP જે લિંક છે તેની સાથે સર્વર જે છે તે યુનિવર્સિટી ખાતે એક કોમન જે રૂમ છે તે રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાંથી તમામ જે ગતિવિધિઓ છે તેના પર બાદ નજર રાખવામાં આવશે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, અહીં તમામ જે ગતિવિધિઓ છે તેના પર બાદ નજર રાખવામાં આવશે. આ સાથોસાથ દરેક જે કોલેજો છે તે કોલેજોમાં અલગ અલગ જે નિરીક્ષકો છે તેની ફાળવણી કરવામાં આવશે અને આ તમામ જે નિરીક્ષકો છે તે તમામ જે વિદ્યાર્થીઓની જે ગતિવિધિઓ છે તેની પર બાદ નજર રાખવામાં આવશે. આ સાથોસાથ જે સ્ટ્રોંગ રૂમ છે તે સ્ટ્રોંગ રૂમની અંદર જ સૌપ્રથમ જે પેપર છે તે પેપર ખાસ કરીને તોડવાનું રહેશે અને ત્યારબાદ જે તે સેન્ટર ખાતે આ પેપર મોકલવામાં આવશે અને તમામ જે ગતિવિધિઓ છે તેના પર બાદ નજર રાખવામાં આવશે. જો કોઈ પણ કોલેજ દ્વારા AP એડ્રેસ આપવામાં નહીં આવશે તો તાત્કાલિક ધોરણે તેમના વિરુદ્ધ જે દંડાત્મક જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે અને આ વખતે તમામ જે કોલેજો છે તે કોલેજો ઉપર ખુદ કુલપતિ દ્વારા પણ બાદ નજર રાખવામાં આવશે. 120 સભ્યોની 18 જેટલી જે ટીમો છે તે ટીમો દ્વારા તમામ જે કોલેજો છે તે કોલેજોમાં સ્કોર રૂપી તપાસ પણ હાથ ધરવામાં આવશે. કેમેરામેન વિજય વેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા હવે લેવામાં આવશે તેમાં 120 સભ્યોનો જે સ્કોર છે તે સ્કોર દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવશે. આપણી સાથે કુલપતિ જોડાયા છે. જી સર, સ્કોરની રચના કરવામાં આવી છે શા માટે? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રથમ સત્રની વિવિધ પ્રકારના અભ્યાસક્રમની વિવિધ પરીક્ષાઓ ઓક્ટોબરની અંદર શરૂ થઈ રહી છે, તેને માટે મહિલાઓ સહિત અલગ અલગ સ્કોર બનાવવામાં આવી છે. એ સ્કોરની અંદર કુલ સભ્યોની સંખ્યા જે છે એ 18 ટીમ છે અને 120 છે અને એમાંથી દરેક અમારા જે સેન્ટરો છે 200 કરતાં વધારે સેન્ટરો છે એ સેન્ટરો પર એ કોઈ પણ જાતની સૂચના આપ્યા વિના એ તમામ કેન્દ્રો પર પોતાની મુલાકાત લેશે અને એ આ ગેરરીતિ થતી હોય એ સંદર્ભમાં જરૂરી કાર્યવાહી કરશે. આ ઉપરાંત યુનિવર્સિટી ખાતે પણ સેન્ટ્રલ મોનિટરિંગ સેલ જે છે દરેક કોલેજોના IP એડ્રેસ અમારી પાસે છે, તેના મુખ્ય પરીક્ષા ખંડ, સ્ટ્રોંગ રૂમ અને પરીક્ષા ખંડોનું પણ અહીંથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. સર, જો કોઈ કોલેજ દ્વારા CCTV લગાડવામાં નહીં આવશે અને સમગ્ર જે પરીક્ષાનું મોનિટરિંગ કઈ રીતે કરવામાં આવશે બંદર ખોલવાથી લઈને? જ્યાં અમારા સ્ટ્રોંગ રૂમ છે ત્યાં જ આપણે બધી કાર્યવાહી કરવાની છે. પ્રશ્નપત્ર ખોલવાથી માંડીને ઉત્તર વહીની આપ લે અને બધા જ વસ્તુઓ જે છે એ સ્ટ્રોંગ રૂમમાંથી એની કરશે, એનું ઓનલાઈન અહીંથી મોનિટરિંગ પણ થશે અને જે કોઈ કોલેજ પોતાના IP એડ્રેસથી આ અમને નિરીક્ષણ કરવાની પરવાની નહીં આપશે તે કોલેજની જરૂરી આર્થિક દંડ પણ કરવામાં આવશે ને કોલેજની પરીક્ષા કેન્દ્ર પણ રદ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર રદ કરવા માટેના તેમને ખુલાસા મારવામાં આવશે, કારણ કે વિદ્યાર્થીઓને હિત ખાતર પરીક્ષા કેન્દ્ર રદ કરવા કરતા એની પાસેથી આર્થિક શિક્ષા જ કરવામાં આવશે. તો આપણે જે રીતે સાંભળ્યું તે રીતે જે કોલેજ દ્વારા CCTV કેમેરા મૂકવામાં નહીં આવશે, યુનિવર્સિટીની જે ગાઈડલાઈન છે તેનું પાલન કરવામાં નહીં આવશે તો તેમને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.